नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मां। मित्रों, हमणा घणा बधा देशों मां युद्ध जेवी स्थिति उभी थई रही छे। एवामां दुनियाना मोटा मोटा जाणकार लोको एवी शंका जतावी रह्या छे के त्रीजा विश्वयुद्धनी शरूआत थई शके छे। आजना वीडियो मां आ टॉपिक उपर विस्तारथी वात करीशुं। पहला आपणे जाणशुं के कया कया देशों वच्चे हमणा अणबनाव चाली रह्यो छे, कया कया देशों वच्चे माथाकूट चाली रही छे, जो त्रीजो विश्वयुद्ध चालू थशे तो कयो देश कोनी साथे हशे, अने भारत कया मोटा देशोंनो साथ आपशे, अने सौथी वधु नुकसान कया देशने थशे। आ बधा प्रश्नों पर विस्तारथी वात करीशुं, माटे मात्र 8 मिनिटनो समय काढीने आजना आ वीडियोने अंत सुधी जोवा खास विनंती। तो चालो आजनो आ वीडियो शुरू करिए। सौथी पहला आपणे वात करीशुं प्रश्न नंबर एक नी के हमणा कया कया देशों वच्चे माथाकूट चाली रही छे। भारत अने चाइना वच्चे हमणा सीमा विवाद चालू छे। आ सीमा विवाद गलवान घाटीना लीधे चालू छे। थोड़ा समय पहला गलवान घाटी में भारत चीनना सैनिकों वच्चे झड़पेट थई हती, जेमा भारतना 20 जवानों वीरगतिने वर्या हता। आना पछी भारतीय जनता में चाइना प्रत्ये भारे रोष पण जोवा मळी रह्यो हतो। लोको चाइनानो बहिष्कार करवा लाग्या हता। हमणां ज थोड़ा समय पहला चाइनाना 59 एप्लिकेशनों पर पण भारत में प्रतिबंध लगाड़वामां आव्यो हतो। ते समये पीएम नरेन्द्र मोदी लद्दाखना बेड विस्तारों में सेनाने संबोधित करवा पण गया हता। त्यां तेमणे जणाव्युं हतुं के अमे एक कृष्णना आराध्य छीए जे वांसळी वगाड़े छे, अने अमे ए कृष्ण ने आदर्श मानीए छीए जे सुदर्शन चक्र धारण करे छे। आ वात चाइना ने वोर्निंग आपवा माटे मोदीजीए जणावी हती। चाइनाए लद्दाख में हथियारों बंद जत्था गोठवी दीधा हता। भारते पण पूरी तैयारी करी लीधी हती। भारत चाइना LAC बॉर्डर उपर युद्ध जेवी स्थिति पण उभी थई गई हती। भारत अने चीन वच्चे हमणा भारे माथाकूट पण चालू छे, जे आगळ जता भयंकर रूप धारण करी शके छे। भारत अने पाकिस्तान वच्चे पण अणबनाव चाली रह्यो छे, ए तो आपणे बधा जाणीए ज छीए। भारते LOC लाइन उपर કાશ્મીરમાં લગભગ 2 લાખ જેટલી સેનાને ખડકી દીધી છે। આપણે બધા એ તો જાણીએ જ છીએ કે ચાઇના એ પાકિસ્તાનને ફંડિંગ કરે છે। હમણાં ચાઇનાના ભારતના વિવાદ પછી ચાઇના પાકિસ્તાનને ફરીવાર ભારત વિરુદ્ધ ઊભો કરી રહ્યો છે। કાશ્મીરના LOC લાઇન ઉપર હમણાં મોટા પાયે પાકિસ્તાની હરકતો ચાલુ છે। ભારતીય સેના પણ હથિયારો સાથે તૈનાત છે। ભારતની આર્મી પૂરી તૈયારીઓથી LOC લાઇન ઉપર ઊભી છે। આમ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ હમણાં ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ હમણાં મોટા પાયે માથાકૂટ ચાલુ છે। ઇઝરાયલે હમણાં જ ઈરાનના બમના અડ્ડાઓ ઉપર સ્ટ્રાઇક કરી છે। ઇઝરાયલે થોડા દિવસો પહેલા જ ઈરાનના બમના અડ્ડાને ઉડાવી દીધા છે। ઇઝરાયલે ઈરાનમાં ઘૂસીને આ કામને અંજામ આપ્યું હતું। ઈરાને બદલો લેવાની ચોખ્ખી ધમકી આપી છે। એક્સપર્ટ લોકો જણાવી રહ્યા છે કે આ બંને દેશો વચ્ચે યુદ્ધ થવાની પૂરી સંભાવના છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ હમણાં મોટા પાયે માથાકૂટ ચાલુ છે, જેનાથી એવું કહી શકાય કે ત્રીજા વિશ્વયુદ્ધમાં ઇઝરાયલ અને ઈરાન એકબીજાની વિરુદ્ધ હશે। અમેરિકા અને ચાઇના વચ્ચે પણ હમણાં વિવાદ ચાલુ છે। જ્યારથી કોરોના આવ્યો ત્યારથી બંને દેશો એકબીજાની ઉપર શંકા જતાવી રહ્યા છે। ચાઇના જણાવી રહ્યો છે કે વાયરસ અમેરિકાએ બનાવ્યો છે, અને અમેરિકા જણાવી રહ્યો છે કે કોરોના વાયરસ ચાઇનાએ જાણી જોઈને બનાવ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિએ તો ચોખ્ખા શબ્દોમાં ચાઇનાને ધમકી પણ આપી છે। તેમણે જણાવ્યું છે કે જો ચાઇના પોતાની કૂટનીતિવાળી તરકીબો બંધ નહીં કરે તો એના પરિણામ માઠા આવી શકે છે। હમણાં ઈરાન અને અમેરિકા વચ્ચે પણ માહોલ ગરમ છે। અમેરિકાએ આ વર્ષે જ ઈરાન ઉપર એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની મૃત્યુ થઈ હતી। જવાબમાં ઈરાનની સેનાએ ઈરાકમાં રહેલા અમેરિકાના આર્મી અડ્ડાઓને બમથી ઉડાવી નાખ્યા હતા। આવા બનાવોથી અમેરિકા અને ઈરાન વચ્ચે ગરમાગરમીનો માહોલ છે। નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે પણ માથાકૂટ ચાલુ છે। અમેરિકાએ કોરિયાના લગભગ 70% સામાન ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે,
આના સિવાય અમેરિકા અને રશિયા વચ્ચે પણ અણબનાવ ચાલુ છે. અમેરિકા ચીન, ભારત ચીન, ઇઝરાયલ ઈરાન, અમેરિકા ઈરાન, ભારત પાકિસ્તાન, શ્રીલંકા અને પાકિસ્તાન, રશિયા અને અમેરિકા, ઇરાક અને ઈરાન, કોરિયા અને અમેરિકા, ચાઇના અને વિયેતનામ, આમ ઘણા બધા દેશો વચ્ચે હમણાં માથાકૂટ ચાલુ છે. લોકો એવું માની રહ્યા છે કે આવું જ માહોલ હશે તો ત્રીજું વિશ્વયુદ્ધ દૂર નથી. હવે પ્રશ્ન નંબર 2 ઉપર વાત કરીએ. જો ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો કયો દેશ કોની સાથે હશે? સૌથી પહેલાં ભારતની વાત કરીએ તો ભારતના સપોર્ટમાં વિશ્વનો મહાસત્તા ધરાવતો દેશ, જી હા, અમેરિકા જાહેરમાં ભારતનો સાથી દેશ છે. બંને દેશો વચ્ચેના સંબંધો સારા છે. રશિયા પણ ભારતના સપોર્ટમાં છે. ફ્રાન્સ, ઇઝરાયલ અને જોર્ડન પણ ભારતની સાથે જ છે. પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન સાથે માત્ર 2-3 દેશો જ છે. ચાઇના, ઈરાન અને નોર્થ કોરિયા પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાનના વિરોધમાં ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, રશિયા, ઇઝરાયલ, અમેરિકા, જોર્ડન, ફ્રાન્સ અને અમુક અરબ કન્ટ્રીઓ પણ છે જે પાકિસ્તાનનો વિરોધ કરે છે. ચાઇનાના સપોર્ટમાં પાકિસ્તાન, નોર્થ કોરિયા, ઈરાન, ઇંગ્લેન્ડ અને સાઉદી અરેબિયા છે. ચાઇનાના વિરોધમાં ભારત, અમેરિકા, રશિયા, શ્રીલંકા અને વિયેતનામ છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના વિરોધમાં ચાઇના, ઈરાન, રશિયા, ઇરાક, યમન, મેલબર્ન, સીરિયા, પાકિસ્તાન વગેરે દેશો એ અમેરિકાના વિરોધમાં છે. અમેરિકાના સપોર્ટની વાત કરીએ તો ભારત, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇઝરાયલ, સાઉદી અરબ, જોર્ડન, શ્રીલંકા, કેનેડા વગેરે જેવા દેશો અમેરિકાના સપોર્ટમાં છે. હવે પ્રશ્ન નંબર 3 ઉપર વાત કરીએ. જો ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો સૌથી વધુ નુકસાન કયા દેશોને થશે? દુનિયાના જાણકાર લોકો જણાવી રહ્યા છે કે જો ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો દુનિયાના અમુક દેશો એવા છે જેમનું નામો નિશાન ગાયબ થઈ જશે. અમેરિકા સહિત બીજા ઘણા બધા દેશોના જાણકાર લોકો એવો દાવો કરી રહ્યા છે કે જો ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો સૌથી વધુ નુકસાન પાકિસ્તાનનો છે. કારણ કે એશિયા ખંડના લગભગ 70% દેશો પાકિસ્તાનની વિરોધમાં છે. આમ તો 60% દેશો ચાઇનાના વિરોધમાં પણ છે, પણ ચાઇના આર્થિક અને શસ્ત્રની રીતે બળવાન દેશ છે અને પાકિસ્તાન આર્થિક રીતે સાવ કંગાલ દેશ છે. જો ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો પાકિસ્તાનની સેના માત્ર 7 દિવસમાં જ સાફ થઈ જશે, એટલી જ એના પાસે સામગ્રી બચી છે. અને પાકિસ્તાન 3 બાજુથી દુશ્મનોથી ઘેરાયેલો દેશ પણ છે. પાકિસ્તાનની આતંકવાદી વિચારધારાને લીધે દુનિયાના 78% દેશો પાકિસ્તાનનો વિરોધ કરે છે. માટે જો ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો પાકિસ્તાન લગભગ પૂરો ખતમ થઈ જશે. ઈરાન સાથે પણ આવું જ કંઈક થશે. સૌથી ઓછા નુકસાનની વાત કરીએ તો અમેરિકા અને રશિયાને સૌથી ઓછું નુકસાન થશે, કારણ કે આ બંને દેશો આજુબાજુમાં એટલા બધા દુશ્મન દેશ નથી અને આ બંને દેશો બહુ જ વિકસિત દેશો છે. જો ભારતની વાત કરીએ તો ભારતને ચાઇના તરફથી વધુ નુકસાન થશે. બાકી આજુબાજુના બીજા દેશોથી તો ભારત અનેક ગણો શક્તિશાળી દેશ છે. ચાઇનાને પણ ઘણા અંશે નુકસાની થઈ શકે છે. જો ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, ઈરાક જેવા દેશો સંપૂર્ણ રીતે પૂરા થઈ જશે એવી પૂરી સંભાવના છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, આવા જ સરસ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગે છે, માટે તમારા એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખશું. ધન્યવાદ.